नमस्कार मित्रों, आ दाखला में एक रकम खास समझवानी छे। एक टावर पर एक भाई उभा छे, त्यांथी एने एक मार्ग पर थी गाड़ी आवती देखाय छे। एमे एक गाड़ी अहींया छे नी आवे छे ई जोई छे। एनी पासे स्टॉप वॉच पण छे, स्टॉप वॉच थी पोते घड़ियालनो अंदर एनी झड़प मापी रह्यो छे, समय मापी रह्यो छे। त्यारे एने पहेला जोयुं तो अहींयाथी गाड़ी आवी त्यारे आ भाई जोता हता तो एनो खूणो तो बनवानो छे गाड़ी साथे। જ્યારે 30નો ખૂણો હતો ત્યારે એણે માપવાનું શરૂ કર્યું અને ગાડી અહીંયા સુધી પહોંચી, ડી અંતર સુધી પહોંચી આ રોડ ઉપર, આ ટાવર ઉપરથી ભાઈ માપે એ જ ઊંચાઈના ટાવર ઉપર ઊભા છે। અહીંયા પહોંચે ત્યાં સુધીમાં આ એટલું અંતર કાપતા એને 6 સેકન્ડ લાગે છે, એટલું અંતર કાપતા એને 6 સેકન્ડ લાગે છે। તો એ ત્યારે ઉત્સેચ કોણ કેટલો થાય, 60નો થાય છે। તો આપણને એ અંતર समय बीजो कापवा माटेनो अंतर ही मागे छे। तो पहले आपणे वर्णन करवानुं के अहीं टावर छे, सी मोटर छे, सी आ मोटर छे अहींथी अहीं पहोंचे त्यारे प्रथम स्थान हतुं, आ बीजुं स्थान एनुं छे, बी खूणो छे, 90નો छे। आ जे बने छे तो आ युग्म कोणो बने एटले आ 30નો होय तो आ पण 30નો थाय, आ 60નો होय तो आ 60નો थाय। हवे बे त्रिकोण बने, एक त्रिकोण एबीसी, ए बी सी एमां 30નો खूणो बनशे एटले 10C, એટલે કે 10C અહીંયા કેટલા છે આપણી પાસે, 10 30 કરી નાખવાના અહીંયા સી પાસે ઊભે, તો 10 30 10 30ની કિંમત કેટલી, 1/√3। અને સામેની બાજુ એ બી એટલે એ બી લખ્યા, પાસેની બાજુ બી સી, આખમાં બી સી લખ્યું, એ બીનું માપ તમે એ જ ધારી લીધું છે અને બી સી છે, તો બી સી બરાબર બી સી 1 × 1 અને આ ગુણ્યા, એટલે બંનેનો ક્રોસ ગુણાકાર કરશો આમ તો અહીંયા કેટલા મળશે, વર્ગમાં 3, તો આ પહેલું તમને મળ્યું। એ જ પ્રમાણે તમારી પાસે બીજું ત્રિકોણ બનશે એ બી ડી। આ યાદ રાખવાનું, કોઈ પણ વર્ણન કરતા આકૃતિ બને એમાં બે કાટકોણ ત્રિકોણ બનતા હોય છે, કાંઈ એક કાટકોણ ત્રિકોણ બનતું છે। આ કાટકોણ ત્રિકોણમાં તમારે મોટે ભાગે 10નો ઉપયોગ કરવાનો છે। જ્યારે કર્ણ મેળવવાનો થાય ત્યારે યાદ રાખવાનું ક્યારેક સાઇનનો અને કોસનો ઉપયોગ થાય, બાકી બધામાં 10 કોટનો ઉપયોગ કરી શકો। અહીં 10 લીધું એમ કોટ પણ તમે લઈ શકો અને દાખલો થાય તો કોટ હાલે અહીંયા મેળવો, 10 ને કોટ બે વ્યસ્ત છે, પરિણામ સેમ મળે એટલે વ્યસ્તતાના પ્રમાણમાં। હવે ત્રિકોણ એ બી સીમાં ખૂણો બી 90નો છે તો 10D મેળવવાનો ટ્રાય કરીએ। 10D ઇઝિકલ ટુ સામેની બાજુ છે, પાસેની બાજુ, સામેની બાજુ એ બી, પાસેની બાજુ બી ડી, 10 30 વર્ગુણમાં 3, એ બી બરાબર એચ, બી ડી બરાબર બી ડી ને બી ડી, અહીંથી બી ડી મેળવીએ એટલે શું મળે, તો વર્ગમાં 3 છેદમાં આવી જાય, તો આ બીજું માપ મળ્યું આપણને। હવે આપણે તો એટલું જ માપ જોઈએ, સી થી ડી સુધીનો અંતર કાપે એમાં 6 સેકન્ડ લાગે છે, તો ડી સી માપ થાય, સી ડી માપ ઉપરથી તમે એમ કહી શકો કે આખે આખું બી સી છે, એમાંથી હું આ બી ડી બાદ કરી નાખું તો સી ડી માપ મળે, તો બી સીનું માપ તો તમને મળ્યું તો અહીંયા એ મૂકી દીધા, સી ડીનું માપ બી ડીનું માપ મળી ગયું છે એ અહીંયા એ પણ મૂકી દીધા, બંનેની બાદ બાકી કરીએ। આ વર્ગમાં 3 લસાઅ લે એટલે વર્ગમાં 3 × 3 × h માઇનસ h છેદમાં વર્ગમાં 3, ટોટલના વર્ગમાં 3 આવી ગયા, વર્ગમાં 3 × 3 એટલે 3 − h વર્ગમાં 3, વર્ગમાં 3 × 3 એટલે 3 h છે, 3 hમાંથી 1 h જાય તો કેટલા h આવે, 2 h અપન વર્ગમાં 3 મીટર, એટલું અંતર કાપતા એટલો સમય લાગે એ આપણે શોધવાનું છે। હવે બી ડી અંતર કાપતા એને કેટલો સમય લાગ્યો, h/√3 અહીંયા બતાવ્યું છે, બી ડી અંતર કાપતા h/√3 આના જેટલું અંતર કાપતા એટલો સમય લાગ્યો, તો એને આ જે અંતર મળ્યું આપણને અહીંયા એ અંતર કાપતા, એટલું અંતર કાપતા એને કેટલો સમય લાગ્યો એ સમય શોધવાનો છે। તો એ 6 સેકન્ડનો ફેરફાર એમાં વધતા હતા, પણ આપણે આટલું જ અંતરની વાત કરવા છે કે બી ડીની જ વાત કરી છે, આ અંતર શોધવાનું છે, તો બી ડી માટે આપણે શું કરશું, તો જે અંતર કાપતા સમય લાગ્યો છે એટલું અંતર કાપતા અને આ અંતર કાપતા એનો ગુણોત્તર મેળવીએ એટલે 2h/√3 મીટર અંતર કાપતા 6 સેકન્ડ લાગી ગયા આપણને, તો આ એટલું અંતર કાપતા કેટલો સમય લાગશે, તો 6 × h/√3 √3/2h મૂકી દો, આ √3 ઉડી ગયા, h ઉડી ગયા એટલે 6 / 2 થયા, 3 સેકન્ડનો સમય લાગે એટલે કે અડધો સમય લાગે, આવું તમે કહી શકો।
આ તો આપણો અંતિમ દાખલો, બીજા દાખલા છોડ્યા છે, પરીક્ષા સમયે તમે વિશેષ દાખલાઓ આ ચેપ્ટરના પણ ખાસ ગણેલા મૂકશું, અત્યારે શીખવા પૂરતું અને સ્વાધ્યાય શીખવા પૂરતી વાતો બધી મૂકી છે, ખાસ વિશેષ દાખલાઓ પછી મૂકવામાં આવશે, આપ જોતા રહેજો. એ જોવા માટે ધોરણ 10 સ્ટાન્ડર્ડ લખી સ્વાધ્યાય ચેપ્ટર નંબર એવું લખશો તો તરત તમને બધા વિડીયોઝ મળી રહે. ગમે તો લાઇક કરીને સબસ્ક્રાઈબ કરીને મિત્રોને શેર કરો. આભાર.